મુખ્ય તો યુક્રેન જો આપણે કે સ્પાઇસીસ જેવો મોટો વેપાર નથી આપણો, પણ સ્પાઇસીસમાં મુખ્ય જો આપણે ધાણા ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, અને આ વર્ષે આપણે ધાણાનો ક્રોપ ઇન્ડિયામાં થોડો ડેમેજ થયેલો છે. ભાવ લગભગ 30-31% વધી ગયા છે ભાવ ઇન્ડિયા ડોમેસ્ટિક. એટલે ઓબ્વિયસલી છે કે ઇન્ડિયાના ઇમ્પોર્ટર્સ હોય યુક્રેનથી ધાણા મંગાવે છે, એમને પડતર પણ થાય અને પૈસા પણ મળે. એટલે યુક્રેનથી ધાણાનો ઇમ્પોર્ટ બસ હવે મહિના પહેલાં ચાલુ અમે કરેલું ત્યાં આગળ બધા વેપારીઓ હોય. પણ મીનવાઇલ 2 મહિનાથી લોકોને યુક્રેનના વેપારીઓને ખબર તો હતી જ કે કંઈક સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું હોય તો થઈ રહ્યું છે. એટલે વેપાર સેફ ઝોનમાં બધા કરતા હતા અને એવા મોટા એડવાન્સીસ કોઈ પૈસા ત્યાં અપાયા નથી. આજ મારી જાણકારી મુજબ થોડા ઘણા 5-10-20-25 કન્ટેનરના પૈસા ધારક અપાયા હોય, એનું શિપમેન્ટ એનું બાકી હોય એ વચ્ચે સમજી લઈએ. લગભગ 80-90 કન્ટેનર શિપમેન્ટ આપણું યુક્રેન ત્યાં અટકી ગયું છે. આ તે હાલત બગડી જેટલા મળે.